ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ 2 એક્ટિવિટી 6 એ આપણે જોઈ ગયા હતા. હવે જોઈએ એક્ટિવિટી 6B. નીચેના કોઠાની નીચે આપેલ વાક્ય સાંભળો, બોલો. તે વાક્ય કયો દિવસ સૂચવે છે તે નોંધો. તે દિવસ કોઠામાં યોગ્ય ખાનામાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં કેટલાક વાક્યો આપેલા છે, એ વાક્ય કયો દિવસ સૂચવે છે. જેમ કે એક એક્ઝામ્પલ આપ્યું છે, અવર ટીચર ટોક અબાઉટ ઇટ ઇન ધ એસેમ્બલી. તો હિન્દી ડે, કે આપણા શિક્ષક એસેમ્બલીમાં એટલે કે સભાખંડમાં એ દિવસ વિશે વાત કરે છે. તો કે હિન્દી ડે. એવી જ રીતે આપણે આ બધા જ 10-10 પ્રશ્નોના જવાબ લખવાના છે અહીંયા, અને પછી એ દિવસોને અહીં આપણે દર્શાવવાના છે. જો અહીંયા આગળ વિન્ટરના મંથ, સમરના મંથ અને મોન્સૂનના મંથ અહીંયા આ રીતના લખી દેવાના. તો વિન્ટરના મંથ કયા? તો કે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી. એટલે કે શિયાળાના 4 મહિના કયા? તો નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી. સમરના 4 મહિના કયા? એટલે કે ઉનાળાના 4 મહિના કયા? તો માર્ચ, એપ્રિલ, મે, જૂન. મોન્સૂન એટલે કે ચોમાસુના 4 મહિના કયા? તો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર. હવે અહીંયાથી આ ધારો કે અહીંયા છે અવર ટીચર ટોક અબાઉટ ઇન ધ એસેમ્બલી. તો હિન્દી ડે, તો હિન્દી ડે આપણે કયા મહિનામાં ઉજવીએ છીએ? તો ચલો ગમે તે કોઈ મહિનામાં આપણે હિન્દી ડે અહીંયા જૂનમાં, તો જૂનમાં આપણે અહીંયા હિન્દી ડે લખી દઈએ. એ રીતના પછી લખવાનું રહેશે. ચલો આપણે બીજું જોઈએ. વી વોચ અ પ્લે અબાઉટ ગાંધીજી એન્ડ સરદાર પટેલ. આપણે ગાંધીજી અને સરદાર પટેલ પર મૂવી જોઈએ છીએ. તો ક્યારે? તો રિપબ્લિક ડે. રિપબ્લિક ડે એટલે કે ગણતંત્ર દિવસ, એટલે કે 26મી જાન્યુઆરી. બરોબર, એટલે અહીંયા તમારે રિપબ્લિક ડે અહીંયા જાન્યુઆરીમાં લખી દેવાનું. રિપબ્લિક ડે આવી રીતે એક ખાનામાં લખી દેવાનું, રિપબ્લિક ડે. બીજું છે, સ્ટુડન્ટ્સ પ્લેડ ધ ટીચર્સ રોલ. તો ક્યારે વિદ્યાર્થી ટીચર બને? તો ટીચર્સ ડે. તો ક્યારે આવે? 5 સપ્ટેમ્બર. બરોબર. પછી વી કલેક્ટ ફોટોગ્રાફ એન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ ડોક્ટર આંબેડકર. તો આંબેડકર જયંતી. આંબેડકર જયંતિ ક્યારે આવશે? તમારે જાતે લખવાનું રહેશે. વી પ્લાન અ ક્વિઝ ઓન ધ પોએટ્સ એન્ડ રાઇટર્સ ઓફ ગુજરાત. તો આપણે ગુજરાત ના કવિ અને લેખકો પર આપણે ક્વિઝનું આયોજન કરીએ છીએ. તો ક્યારે? તો ગુજરાત ડે. ગુજરાત ડે, તો ગુજરાત ડે આપણે ક્યારે ઉજવીએ છીએ? 1 મે. બરોબર. અવર સ્કૂલ હેઝ વેકેશન બટ વી ગેધર ટુ પ્લાન્ટ એન્ડ સેપલિંગ ઇન અવર ગાર્ડન. તો ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ક્યારે આવે છે? તો આપણને ખબર છે ક્યારે આવે છે. 5 જૂન. 5મી જૂને. એટલે તમારે જૂન મહિનામાં અહીંયા લખી નાખવાનું વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. આંબેડકર જયંતિ તો 14 સપ્ટેમ્બર, તો એમાં લખી દેવાનું. ટીચર્સ ડે 5 સપ્ટેમ્બર, એટલે એમાં ટીચર્સ ડે લખવાનું. ગુજરાત ડે મે મહિનામાં આવે, તો અહીંયા તમે લખી શકો કે ગુજરાત ડે. બરોબર. એ વિદ્યાર્થી મિત્રો તમારી જાતે લખવાનું રહેશે. અવર સ્કૂલ હેઝ અ હોલીડે બટ વી ગેધર ટુ રિમેમ્બર ગાંધીજી. એ દિવસે આપણા સ્કૂલમાં રજા હોય છે તો પણ આપણે ગાંધીજીને યાદ કરીએ છીએ. તો ગાંધી જયંતિ. બરોબર, ગાંધી જયંતિ ક્યારે આવે? 2 ઓક્ટોબર, એટલે 2 ઓક્ટોબર મહિનામાં 2 તારીખ, એટલે ઓક્ટોબરમાં તમારે લખી દેવાનું ગાંધી જયંતિ. વી સેલિબ્રેટ પ્રવેશોત્સવ. તો પ્રવેશોત્સવ ડે. પ્રવેશોત્સવ ક્યારે આવે? જૂનમાં.
તો તમારે જૂન મહિનામાં અહીંયા લખી દેવાનું પ્રવેશ ઉત્સવ. ધ વી પાર્ટિસિપન્ટ ઇન ધ સ્પોર્ટ્સ ડે, તો સ્પોર્ટ્સ ડે ક્યારે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, તો ડિસેમ્બરમાં. તો અહીંયા તમારે ડિસેમ્બરમાં લખી દેવાનું સ્પોર્ટ્સ ડે. વી વોચ અ ચિલ્ડ્રન્સ ફિલ્મ ઓન ધેટ ડે, તો ચિલ્ડ્રન ડે ક્યારે આવે, ચિલ્ડ્રન ડે તો નવેમ્બર મહિનામાં 14મી તારીખ. એટલે તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા આ જે રીતના લખ્યું છે એ રીતના મેં અહીંયા એક્ઝામ્પલ લખીને બતાવ્યું. તો તમારે અહીંયા મંથના નામ લખી દેવાના, આ આપણે જે પણ પ્રશ્ન જવાબ છે મેં અહીંયા લખ્યા છે એ તમારે કોષ્ટકમાં આ રીતના જાતે લખવાનું રહેશે. કોષ્ટક અને આ ક્વેશ્ચન આન્સર્સ એનો જવાબ બંને નોટબુકમાં અને પાઠ્યપુસ્તકમાં લખી બંને ફોટો પાડી વોટ્સઅપ ગ્રુપમાં બે દિવસની અંદર ફોટો મોકલવાનો રહેશે.